મિત્રો 31 તારીખ એટલે અડધા આજે દિવાળી ઉજવશે અને અડધા પહેલી તારીખે દિવાળી ઉજવશે. શુભકામનાઓ તમને દિવાળીની. પણ એક ખાસ વસ્તુ સાંભળો, 2.5 વર્ષથી દરરોજ સવારે 9 વાગે મારો વિડીયો યુટ્યુબ અને ફેસબુકમાં આવી જાય છે. એમાં અમે આજ સુધી અમે અને અમારી ટીમે, જેમાં ફેમિલી મેમ્બર આવી જાય, અમારી એડિટિંગ ટીમ આવી જાય અને બધી ટીમ આવી જાય, એણે ક્યારેય રજા નથી લીધી. તો પહેલી વખત એવું છે કે અમે રજા લેવી છીએ અને સપોર્ટ આપજો. બીજું કે રજા કેટલી લઈએ છીએ સવાલ એ છે. તો આવતીકાલથી 1 તારીખ છે દિવાળી હતન છે, 1 તારીખથી 10 તારીખ સુધી, આમ તો 10 થી 11 તારીખ સુધી અમે રજા લઈએ છીએ. અને ત્યાં સુધી જૂના વ્લોગ આવશે. હા, અમે છે ને ક્યારેક ક્યારેક એવા વ્લોગ શૂટ કરી લેતા હોઈએ, પછી અપલોડ કરવાનો ટાઈમ ના મળતો હોય, પણ વ્લોગ બહુ સારા બનેલા હોય એટલે સારા દિવસની વાટ જોતા હોઈએ. અથવા કે ક્યારેક એવો પ્રસંગ આવી જાય છે, તો આવી ગયો હોય કે વ્લોગ ન બની શકે એમ હોય, ત્યારે એ સ્પેરમાં પડેલા વ્લોગ કામ આવે. તો સેમ એવી રીતના અમારી ટીમ વેકેશન ઉપર જાય છે, પ્લીઝ સપોર્ટ કરજો. અને આજે વેકેશનના 10 દિવસ છે, એકદમ સારા સારા વિડીયો આવવાના છે, પણ જૂના હશે, પણ જૂના એટલા જ સારા, બરાબર? તો થોડાક એમાં જોજો, જૂના હશે એટલે થોડીક અત્યારના ઓલા જૂના હશે એટલે થોડોક ફરક પડશે, તમને દેખાશે, પણ એટલા બધા બહુ જૂના નથી. એટલે પૂરા વિડીયો જોજો, રોજ જોજો વેકેશનમાં. અને એ નહીં કહેતા કે જૂના વ્લોગ છે. હા, અમે જઈએ છીએ ગામડે જઈએ છીએ, બધી ટીમ અમારી અલગ અલગ જગ્યાએ જાય છે, તો એ જગ્યાએ પણ અમે વિડીયો ઉતારશું અને વ્લોગ બનાવશું, બસ અપલોડ નહીં થાય. અપલોડ ક્યારે થાય? અમે જ્યારે ગામથી આવી જશું અને અમારું વેકેશન પતી જશે એટલે કન્ટિન્યુ પાછું શરૂ થઈ જશે, ત્યારે તમને ગામના વ્લોગ જોવા મળશે. એટલે સપોર્ટ આપજો, બધાને વેકેશનની જરૂર છે. અમારે તો સમજો કે દરરોજ સવાર 9 વાગે વિડીયો મૂકતા, થોડીક સમજો અમારી ભાવના કે 2.5 વર્ષમાં અમે એકે રજા લીધી નથી, એટલે આ રજા લેવાનો સમય છે. અને એ રજામાં અમારું કામ શરૂ હશે, વ્લોગ બનાવશું અને ફૂલ એન્ટરટેનમેન્ટ આપવાનું છે. તો આવતીકાલથી વ્લોગ જે આવશે એ જૂના આવશે. એટલે તમે પછી એમ સવાલ થશે કે ચિંતનભાઈ તમે દિવાળી સેલિબ્રેશન કેમ ના કરી, 2.5 વર્ષનો વ્લોગ ચિંતનભાઈને ત્યાં ન આવ્યો, એવી રીતના પાછળના તહેવારોના વ્લોગ મારે ત્યાં નહીં આવે કેમ કે જૂના હશે, સમજાઈ ગયું? ચાલો હવે પહેલું કામ, આજનો વ્લોગ પૂરો જોજો, કેમ કે હું કામ ગણાવી દઉં તમને. આજે અત્યારે સામાન પેક કરવાનો છે, પછી અમારે પૂજન કરવાનું છે. પૂજન થયા પછી સાંજે છે પ્રોગ્રામ. હવે શેનો પ્રોગ્રામ છે હેટો એ તમારો વિડીયો છેલ્લે સુધી જોવાનો. સોરી થોડુંક લાંબુ બોલી ગયો. ચાલો હવે વ્લોગની શરૂઆત કરીએ. પહેલા તો જય યોગેશ્વર સપના. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. વાહ, અત્યારે છે ને એ સ્પેશિયલી મારો સામાન પેક કરવા આવી છે. મારો સામાન રેડી કરી દે ને એટલે પછી ફ્રી, પછી મને છે ને મારથી બધું થાય નહીં, જોકે હું તો હોય નહીં, બધા કપડાં નાખી દઉં એટલે એ આવી જ ગઈ છે, બધું રેડી કરી દે. મુદ્દા મારે ડાયરેક્ટ ગામ જવાનું રહે, સપના ગામ નથી આવતી. ગામ જઈએ છીએ હું, પપ્પા, મમ્મી, જોહિલ અને જનક, અમે એટલા જઈએ છીએ. આ છે પાર્સલ આવેલું છે, બટ થોડાક લઈને આપતા હતા, એક સાથે જથ્થાબંધ ખરીદી કરી લીધી હતી, એટલે વ્લોગમાં નહોતું લીધું, કેમ કે વ્લોગમાં લેત ને તો એને ખબર પડી જતી, વિડીયો જોવે ને પાછા આપણા કાકા એ બતાવો. એક બે વાર એવું થયું કે અમે બહાર ત્યાં હાટો વસ્તુ લીધી, ફરવા ગયા હોય નાખી ને પછી એને વ્લોગમાં બતાવી દીધી, પછી ઘરે આવીને તરત જ માંગે કે વસ્તુ લાવો, અમારો પ્લાન એવો હોય રોવે ત્યારે આપવાનો, પણ એને બધી સરપ્રાઈઝ ખબર પડી જાય. હા, એટલે આ વ્લોગ આવી જવાનો છે, એટલે જો કે અમારે એને આજે બતાવી જ દેવાના છે ફટાકડા, એટલે નહીં વાંધો આવે. અને આ છે મને શ્રીમતમાં આપ્યું હોય ને એક હરક કપડાં. હા, તો પેન્ટ અલગ થયા સારું કહેવાય, મને બીક હતી, મને સપના ને કે સેમ ન થઈ ગયા હોય. આ શું છે? અચ્છા, બિલ સહિત આપ્યું છે, જો આ બતાય તો સપના, બે ખીચા વાળું ખીચા યુનિક જ હોય ચિંતનભાઈ ના. અને એક આ પેન્ટ, વાવ મસ્ત જોડી છે. લ્યો, તો આ બાજુ કપડાં થઈ ગયા છે રેડી, બેગમાં નાખવાના છે, અને બાકીના કપડાં હજી ઇસ્ત્રીમાં ગયા છે, એ ભાઈ હાંજે આપશે એટલે કાલે લે રેડી થાય, એ બધું પછી બેગમાં નાખી દેવું. મોસ્ટ ઓફ કપડાં તો ઇસ્ત્રીમાં જ છે બધા. શું થયું? કાંઈ નહીં, તમે ગીત ગાતા ગાતા ખબર પડી.
હેતન જો બે વસ્તુ લાવ્યા, ફટાકડા લાવ્યા કેટલા બધા, હે એમાં સોનું લીધું આવનારા સંતાન માટે, બાવાટ. હું વિચાર કરતો હતો કે ભાઈ હાટું કેવું બેન હાટું કહું પડતે બાવાટ. હેતાશ મમ્મી જોવું છે જો, એ મમ્મી પડશે એપું, વાહ પડદાર વખતે આપીશ. હેતાંશ લે બતાઈ ખરો, એને પર્સ માં રસ છે, પેન્ડલ માં નહીં. એ માથમાં નો લેવાય બટા, એમ નમ જોવાનું, એમ નમ જોઈ લેવાનું, આવો આમ નમ જોવાનું. જો તો બતાઈ તો અંદર કઈ નો, અંદર કઈ તન તોડવું બહુ ગમે ને, મેન પ્રોડક્ટ જો ને લીધી બતા. વાહ હે ઈ અલગ અલગ જાતના છે, અલગ જાતના દાડમ હોય બધા, તેકા નામ લખાયવા હતા ને, બધા નામ છે એમાં, જો રોકેટ નથી એમાં, પાકું તે બધા જોઈ લીધા, તમારે જોવું પડશે. નાખતા ભૂલી ગયા છે, કેટલા બધા નામ લખ્યા, તેટલા બધા લાવ્યા. હું લીધા નથી, તો હું તો અહીં બધું લઈ આવ્યો. પપ્પા લાવ્યા ચોકલેટ. ઊંધું કેમ ખોલ છો બેટા? ઓ આ બધા મારા. બીજું શું છે એમાં? તોડી નાખું હેતાં છે. કાજુ બદામ એટલે ચોટાડેલું છે. વાવ, હેપી દિવાળી ચિંતનભાઈ, યોગી ભાભી, હેપી દિવાળી. એ આપણા બધા વિડીયો જોવે છે અને દિવાળી ગિફ્ટ આપ્યું એને. એક એક ખાઈ જા. જો બધા પૂજન કરવા માટે બેસી ગયા છે અને પપ્પા બસ આવે જ છે, એટલે ચાલુ પૂજનમાં જોઈન્ટ થઈ જશે. જયતસ્તુતમ ચંદ્ર હિરણમયી લક્ષ્મી જાતવેદો મહાવહ લોકે દેવ જુષ્ટા મુદારામ તામદ્વી મુદિદાકુમે શ્રુતિ પાસામલામ જયષ્ટા અલક્ષ્મી નાશયન પ્રજાભૂતા મહી સંભવ સકૃદમ શ્રિયા વાસય મે ફૂલે માતર પદ્મમાલિની નાશ સોમિનો મહાન દદાતુ સોમિનો ન ક્રોધો ન ચ નારાયણં મહાત્મ્યં વિશ્વાત્માનં પરાયણં નારાયણં પરો જ્યોતિ રાત્મા નારાયણ પર નારાયણ પર બ્રહ્મ તત્ત્વમ સુખદાનંદિ પીડાવાસ્વરૂપમ શિખાયા મધ્યે પરમાત્મા વ્યવસ્થિત બ્રહ્મ સશિવ સરિ કેન્દ્ર સૂક્ષ્મ પરમ સ્વરાજ. જો ભીમ મોટા ટુકડા ભાજીની બધી તૈયારી મળી છે ખાવા, અને પેલા છે ને જૈન વાળા નો વારો છે, આપણી શેરી નસીબ વાળી જ છે. કેમ
બધું નવું નવું ખાવા મળે. રાતે કાલ બે વાગે પ્રોગ્રામ કર્યો, ગાંઠિયા બનાવીને ખાધા. નસીબ વાળી કેવાય ને, સાચી વાત છે. થોડાક દી ને થોડાક દી ફામમાં જાય, દિવેર જાય, નાવા જાય. ઉનાળામાં પાંચ વખત તો દિવેર જઈએ. તો જો તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે ચોમાં પહેલાં લીમડો સાથે કેપ્સિકમની કચ્છી. સપના કરે છે પનીર ટુકડા. મેન મારે છે ને ત્યાં ફટાકડા ફોડે છે, મને ઈચ્છા છે ત્યાં જવાની, કેમ કે હેતાંશ ત્યાં છે અને અમારે અહીંયા ભાજી બને છે. આ છે મરચીની પેસ્ટ, જેટલું તીખું ખાવું એટલું નાખવાનું. ભાઈ તમારે જાજી કોમેન્ટ આવશે ને તો રેસીપી આપી દેવું. ગ્રીન ટુકડા બને છે જોરદાર, બરાબર. ફટાકડા ફોડે ને ત્યાં જવું છે. હા આદુ અંદર આવે તો હું રેસીપી અત્યારે નથી આપતો, તમે કોમેન્ટ રાજી કરો ને તો આપશું. વસ્તુ અલગ છે અને ગમે વ્યક્તિને ભાવે એવી છે અને હેલ્ધી છે. ગાઈઝ અત્યારે છે ને દાડમ કરું છે અને એના ઉપર બાજુમાં ડબલું પડ્યું ને ઢાંકી દેવાનું થાય છે. જોવી છે શું થાય. થયું થયું થયું, મૂકો મૂકો. હેતા શું થાય, આગ લાગી ગઈ, આગ લાગી, આગ લાગી, પ્લાસ્ટિક હળગી ગયો. ગાઈઝ હળગું હેતાસ. કોંગ્રેચ્યુલેશન, નવી ગાડી લીધી. ક્યારે લઈ જાવ ફરવા? નવી ગાડી ના પેંડા જ ખવડાય ને. હા એ રેવા દેજે, દુકાન બંધ થઈ ગઈ ધનતેરસ પૂરું આવી ને. હા એવું થયું. આજે સવારે મને અવની કહેતી હતી કે ગાડી લેવી છે ને અત્યારે સાંજે લઈને બી આવી. વાહ ઉત્સાહ, વાહ. હેતાંશ રેવા દે. તો આપણી જો પાલક પનીર ભાજી રેડી થઈ ગઈ, સાથે રોટલી અને હેતાંશ ખાસે પાવ, એની ઈ બહુ ભાવે. ગાઈઝ તો ફાઇનલી પ્રોગ્રામ પતાવીને ઘરે આવતા રહ્યા છીએ. કપડા હજી ઇસ્ત્રીમાં થવા નથી, આવે ને પછી કાલે બધું પેકિંગ થશે. હવે આ વ્લોગને એન્ડ કરીએ છીએ અને આવતીકાલથી આપણા વ્લોગ બીજા શરૂ થશે, જૂના વ્લોગ, અને એના પછીથી ગામડાના શરૂ થશે. બહુ મજા આવશે. જૂના વ્લોગ એ જોવો, તમને મજા જ આવવાની છે. એટલે એ વ્લોગ જોજો. મારા સ્પેરમાં મૂકેલા એ વિડીયા હતા, તમને ખબર નહીં પડે જૂના છે કે નહીં, આ તો મેં કહી દઉં છું સામેથી. એટલે બાકી ત્યાં સુધી અમારા ગામનો વિડીયો તમારે જોવો હોય તો બાજુમાં છે કે જયારે પૂર આવ્યું હતું ને ત્યાં આખું ગામમાં પાણી આવી ગયું હતું, બધા ઘર ડૂબી ગયા હતા. ત્યાં જે મકાનોની હાલત થઈ હતી એ બધું જોવું હોય. અમારા ગામની વાત કરું છું, ડૂબી ગયું હતું એટલે મકાન આખા થઈ ગયા હતા, નળિયાવાળા મકાન કાચા પડી ગયા હતા, એ બધા સીન. ત્યાર પછી અમે જ્યારે ગયા ત્યાં મેં બધા સીન ઉતારી લીધા હતા એ વિડીયો, તો એ આ વ્લોગમાં તમને જોવા મળશે. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ, જય યોગેશ્વર.